સુરત શહેરમાં દિવસે ને દિવસે લૂંટ, છેતરપિંડી, સ્નેચિંગ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા આરોપીની કયા ગુનામાં કરી ધરપકડ. શહેરના ઉમરા પોલીસ વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 30 વર્ષીય યુવતીના ફોટોગ્રાફ વાયરલ કરી દેવાની ધમકી મામલે સાયબર ક્રાઇમે નવી મુંબઈના શ્રી શાંતિ નિકેતન સેક્ટર 8માં રહેતા મોબાઈલ રિચાર્જના વેપારી અમિત ઉર્ફે સોનુ રતનચંદ ભાટિયાની ધરપકડ કરી છે. આ વેપારીએ શિક્ષિકાના બીભત્સ ફોટો અને વિડીયો વાયરલ કરી તેને ઘરે DVD બનાવી મોકલી દીધા બાદ બદનામ કરવાની ધમકી આપી હતી. છેલ્લા 3 મહિનાથી વેપારી આવી રીતે હેરાન પરેશાન કરતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે શિક્ષિકાની બ્રિજેશ નામના શખ્સ જોડે મિત્રતા હતી. બંને ફેસબુકમાં ફ્રેન્ડ્સ હતા અને અમિત પણ બ્રિજેશની સાથે ફેસબુક પર ફ્રેન્ડ હતો. અગાઉ મિત્રતામાં શિક્ષિકાએ તેના ફોટો અને વિડીયો બ્રિજેશને આપ્યા હતા. થોડા સમય પછી બ્રિજેશે શિક્ષિકા સાથે સંબંધ તોડી નાખ્યા હતા અને બ્રિજેશ શિક્ષિકાના ફોટો અને વિડીયો તેના મિત્ર અમિતને આપી દીધા હતા. હાલમાં બ્રિજેશ ફરાર છે, જેને શોધવા માટે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉગતમાં પાણીની ટાંકી સાથે SMC અવાસા ખાતે રહેતા રવિ ઉર્ફે અખની શ્રવણભાઈ બોરકર મૂળ મહારાષ્ટ્રના બાબુદાણાનો વતની છે. દરમિયાન ગત રાત્રે રવિ અને નાના ભાઈ વિજય સાથે ઉગતમાં SMC આવાસની બાજુમાં સાઇન એન્ડ સર્વિસ ઝુંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલા DJના પ્રોગ્રામમાં ગયો હતો. દરમિયાન અહીં DJના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા ત્યારે વિજયનો ધક્કો ભોલા નામના યુવકને લાગ્યો હતો, જે મુદ્દે તેઓ વચ્ચે રકઝક થયા બાદ ભોલા, લાલુ, નિલેશ, વિશાલ વગેરે વિજય સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ સમયે રવિ ભાઈને બચાવવા માટે તે વચ્ચે પડ્યો હતો, પરંતુ ભોલાએ તેના પગના ભાગે તલવારના ઘા ઝીકી દીધા હતા. ત્યારબાદ નિલેશ લંગડાએ વિજયને આડેધડ ચપ્પુના ઘા મારી દીધા હતા. જીવલેણ હુમલો કરી ટોળકી નાસી છૂટી હતી. બનાવને પગલે DJના પ્રોગ્રામમાં ધમાચકડી મચી ગઈ હતી. ઈજા પામેલા બંને ભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં વિજયનું મોત થયું હતું. વિજય પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કાર સર્વિસ સેન્ટરમાં નોકરી કરતો હતો. બનાવ અંગે રવિ બોરકરે ફરિયાદ આપતા રાંદેર પોલીસને નિલેશ ઉર્ફે લંગડો સુરેશ નાયકા, ભોલો રમણભાઈ ગણવા, વિજય રાઠોડ અને લાલુ બોખા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું પણ કહેવાય છે. દરમિયાન પોલીસે 3 આરોપીઓને ઉચકી લીધા હોવાનું જાણવા મળ્યું છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ઘોડદોડ રોડ પર આવેલ ધર્મેશ અપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા વૃદ્ધ ગિરીશ ચિમનભાઈ સાય 1 મહિના પહેલા ઘરકામ માટે સરલાબેન મહેશ કોકાણને રાખ્યા હતા. આ સાથે જ અપાર્ટમેન્ટના અન્ય 2 ફ્લેટમાં પણ સરલાબેન કામ કરવા જતા હતા. દરમિયાન એક ફ્લેટના ઘરના ફ્રીજ ઉપર કવરની અંદર મૂકેલ સોનાની વિટ્ટી ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેમાં મૂકેલા 500 રૂપિયાની 2 નોટ પણ ગુમ થઈ ગઈ હતી, જેથી સરલાબેને ચોરી કર્યાની શંકા ગઈ હતી, જેથી અન્ય 2 ફ્લેટના માલિકોએ પણ આ અંગે જાણ કરી દીધી હતી, જેથી ત્રણેય ભેગા મળી સરલાબેન જ્યારે ઘરમાં કામ કરવા આવે ત્યારે મોબાઈલમાં તેનું રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં સરલાબેન ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા, જેથી આ અંગે 60,600 મુદ્દામાલની ચોરીની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ઉપરાંત મોબાઈલનું વિડીયોનું રેકોર્ડિંગ પણ પુરાવા રૂપે પોલીસને આપ્યું હતું. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ભટારના ઉમાભવન નજીક એટોપનગરમાં રહેતા નિકુંજ તરુણ ગર્ગ પોતાના કામ માટે ઘોડદોડ રોડના રામચોક અને શિવાજી ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ બાઇક સવાર અજાણ્યા ઇસમે તેના હાથમાંથી મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સિટી લાઇટ નજીક રહેતા મુરાકરા પરિવાર સાથે રોકાણ મામલે ઠગાઈ થવા પામી છે. રોકાણ માટે કેટલાક ઇસમોએ કાવતરું રચી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે, જે મામલે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ થવા પામી છે. સિટી લાઇટની સૂર્યદર્શન અપાર્ટમેન્ટમાં રહેતા સંજયકુમાર મહાવીર પ્રસાદ મુરાકરાએ વર્ષ 2012માં પત્ની અને બાળકોના નામે રોકાણના નામે રૂપિયા 9,10,905 વર્ષની મુદ્દત માટે મૂક્યા હતા. તે વખતના મેનેજર અને એજન્ટે નાણાં પરત લઈ
સહારા ક્યુ શોપ નામના નવા બોન્ડ સંજય કુમારના પત્ની અને બાળકોના નામે રૂપિયા 12,87,100 ના નવા હિસાબ સાથે ઇસ્યુ કર્યા હતા અને વર્ષ 2017-18 માં પાકતી મુદ્દતે ડબલ થી વધારે નાણાં મેળવવાનો ભરોસો આપ્યો હતો, પરંતુ આજ દિન સુધી પૈસા પરત મળ્યા નથી, જે મામલે ખટોદરા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. વેપારીએ પાકતી રકમ માટે અવારનવાર સોશિયલ સર્કલ ખાતે આવેલ સહારા ઇન્ડિયનના ઓફિસના ધક્કા ખાતા હતા, જેથી આખરે કંટાળેલા વેપારીએ સહારા ઇન્ડિયાના ચેરમેન સુબ્રતો રોયની સાથે અશોક શ્રીવાસ્તવ, પ્રલયકુમાર પણિતા, રાણા જીયા, વિનીતા સક્સેના, સુનીતાબેન અગ્રવાલ, વંદના ભાર્ગવ, રવિશંકર દુબે, અશોકરાય ચૌધરી, ગોવિંદ તિવારી, વિનોદ કુમાર આસ્થા અને એચઆર મિશ્રા સામે ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં આરોપી વિનોદ કુમાર દાસ સુરેશ ભીખાભાઈ મહારા, જેની ઉંમર 24 વર્ષ, મૂળ વતની ઝારખંડનો, અને દિનેશ કુમાર સીતારામ ભૂચુ, જેની ઉંમર 24 વર્ષ અને મૂળ ઝારખંડનો વતની અને હાલમાં રહે બેંગ્લોર કર્ણાટક, જેને પકડી જેલ ભેગો કર્યો છે. મિલા પ્રવીણભાઈ મેદપરા, જેની ઉંમર 22 વર્ષ હોય અને જે જૂનાગઢના હોય, જેને ઉમરા પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. અમરોલીના કોસાડ આવાસમાં રહેતા અનિલ અયુબ સમાજ, રફીક ઉર્ફે બાંગો ઉમરદાસ શેખ તેમજ અલ્લા રખા ઉર્ફે અલ્લુ સાબિર શેખને ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગું કર્યું છે.